કેશોદ તાલુકામાં આગોતરી મગફળીના મોસમમાં વ્યસ્ત ખેડૂતો. કેશોદ તાલુકામાં નવરાત્રીના દિવસોથી ધીરે ધીરે મગફળીની મોસમ શરૂ થતા ખેડૂતો ખેતીકામમાં વ્યસ્ત જોવા મળે છે. આગોતરી મગફળી તથા ટૂંકી મુદતની મગફળીના પાકની મુદત પૂર્ણ થતાં ખેડૂતો દ્વારા મગફળી ઉપાડવાની કામગીરી કરી રહ્યા છે. તો કોઈ ખેડૂતોના ખેતરોમાં ઉપ આપના દ્વારા મગફળી કાઢવામાં આવી છે. ખેતીની મોસમ સમય પૂરતા મજૂર રહેતા મજૂર બાબતે ખેડૂતોને વધારે મુશ્કેલી ભોગવવી નથી પડી. હાલના વર્ષે કેશોદ તાલુકામાં 4780 હેક્ટરમાં મગફળીનું આગોતરું વાવેતર થયું હતું. આગોતરી મગફળીમાં જે ખેડૂતોના ખેતરોમાં વરસાદી ભરાયા ન હતા તેમાં સારું ઉત્પાદન થાય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે, જેની સામે બજાર ભાવ પણ સારા રહેવાની સંભાવના સાથે ખેડૂતોમાં અનેરો આનંદ પણ જોવા મળી રહ્યો છે. આગોતરી મગફળીમાં સરેરાશ 15-25 મણ સુધીનું પ્રતિ વીઘે ઉત્પાદન થાય તેવો અંદાજ સેવાઈ રહ્યો છે. સરકાર દ્વારા 1110 પ્રતિમણ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરી છે, ત્યારે મગફળીનો બજાર ભાવ ટળી રહેશે કે કેમ તે જોવાનું રહ્યું. આગોતરી મગફળીની મોસમ દિવાળી સુધીમાં મોટાભાગે પૂર્ણ થશે તેવું લાગી રહ્યું છે. દિવાળી દેવદિવાળી સમયમાં વાવણીની મગફળીની મોસમ શરૂ થાય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.